તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકા ભાજપે જાળવી રાખી છે. 28 બેઠકોમાંથી 14 પર ભાજપે પડઘમ પાડ્યા છે, તો કોંગ્રેસને માત્ર 4 સીટો પર વિજય હાંસલ થયો છે. કોંગ્રેસ તો કારમો પરાજય થતા કાર્યકર્તાઓએ ઈવીએમ સાથે ચેડા થવાનો આરોપ લગાવીને મતગણતરીનો બહિષ્કાર કર્યો હતો. ગીર સોમનાથની 5માંથી માત્ર 1 કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. કોડીનાર પાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે 64 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા, જેમાં આજ સવારથી શાંતિમય વાતાવરણમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કોડીનારની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો પોતાના નામે કરી હતી, જ્યારે કોંગ્રેસે 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. એક તરફ મતગણતરી શરૂ હતી અને 2 વોર્ડની મતગણતરી પૂર્ણ થતા 8 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો, જે અંગે કોંગ્રેસના કાર્યકરોએ ઈવીએમમાં ટેકનિકલ ખામી અંગેના આક્ષેપ કરી મતગણતરીનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારો મામલતદારની કચેરીએ ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ ઈવીએમના આક્ષેપ અંગે હાઈકોર્ટમાં જવાનું પણ જણાવ્યું હતું. જોકે આ સમગ્ર ઘટના દરમિયાન પણ નિયમ અનુસાર મતગણતરી શરૂ રાખવામાં આવી હતી અને તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. કહેવાનું એટલું જ છે કે અમે એટલી પૂરી કોશિશ પૂરી અમારી ઉમેદ અરજુ અત્યારે અમે નાકામ ગયા છીએ. 1 નંબરના ઓડ નંબરવાળાને અંદર લઈ ગયા, કોઈ સહી માન્યતા નહીં ને અમને આ 1 નંબરના ઓડમાંથી પણ નામિત થયા, 2 નંબરના ઓડમાંથી બી નામિત થયા, એટલે અમને આ ચૂંટણી બહિષ્કાર કરવામાં આવે છે. અમને ડરાવ્યા ધમકાવ્યા તો અમે માયનાની તો અમારી પેટીઓના સીલ તોડાવીને આ કામ કરેલું છે. સામાન્ય ચૂંટણી 2018ની અંદર મતગણતરીનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ બહિષ્કાર કરે છે. એનું કારણ એવું છે કે જ્યારે વોર્ડ નંબર 1ની ગણતરી થઈ પૂર્ણ થઈ ત્યારે અમારી આ એક જંગ હતો અને આની અંદર અમારી વોર્ડ નંબર 1ની અંદર 2-3 સીટ નીકળવી જોઈએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની. એના બદલે ભારતીય જનતા પાર્ટીના 4-4 ઉમેદવાર 1500 મતોની જંગી બહુમતીથી વિજેતા જાહેર કરવામાં આવેલા છે અને આ જે વિજેતા જાહેર થયા છે એ ઈવીએમની મહેરબાની છે અને ઈવીએમ મશીન સાથે સંપૂર્ણપણે છેડા થયા હોય. આજની નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ 7 વોર્ડની 28 બેઠકો પર મતગણતરી યોજાઈ હતી, જે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે, જેમાં 24 બેઠક બીજેપી અને 4 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. એ લોકોએ વોકઆઉટ કર્યો હતો એ વાત સાચી છે. અમે સમજાવવાના સારા એવા પ્રયત્નો પણ કર્યા કે આ ઇલેક્શન કમિશન ગાઈડલાઇનને અનુસાર અમે કામ કર્યું છે અને એ જ રીતે એમને સહયોગ આપ્યો છે. દરેક પ્રકારની કામગીરીમાં સીલિંગથી માંડીને જે પણ એમને કરવું હતું એ કરવા દેવામાં આવ્યું છે અને સહકાર આપવા માટે પણ અમે વિનંતી કરી, છતાં એમને વોકઆઉટ કર્યો છે અને ઇલેક્શન કમિશનની ગાઈડલાઇનના આધારે જ અને એને અનુરૂપ જ અમે અમારું કાઉન્ટિંગ પ્રક્રિયા ચાલુ રાખી. કોડીનાર નગરપાલિકા ચૂંટણી શરૂઆતથી જ વિવાદોમાં સપડાયેલ છે. મતગણતરી સમયે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી અને કોડીનાર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. તો મતગણતરી સમયે કોંગ્રેસે વોકઆઉટ કરી ઈવીએમમાં છેડછાડ હોવાનો આરોપ લગાવી ફરી વિવાદનો મધપૂળો છંછેડ્યો હતો. ભાવેશ ગોસાઈ, CN24 ન્યૂઝ, કોડીનાર.